કાંકરેજ તાલુકાના મોટા જામપુરા ગામે આવેલ સ્મશાન ભૂમિમાં આજે બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરીની અધ્યક્ષતામાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં 800 જેટલા વૃક્ષોનું વાવેતર કરાયું હતું. વૃક્ષારોપણ કાર્યક્રમનો મુખ્ય હેતુ એ છે કે સમગ્ર બનાસકાંઠા જિલ્લાને હરિયાળો બનાવવાનો અને ગામે ગામ વૃક્ષો વાવીને પર્યાવરણની જાળવણી કરવી. જ્યારે કે કોરોનાની ઘાતક બનેલી બીજી લહેર દરમિયાન ઓક્સિજનની જરૂરત વર્તાતા લોકોને ઓક્સિજનનું મહત્ત્વ સમજાયું છે, તેથી સમગ્ર બનાસકાંઠા જિલ્લાને હરિયાળો બનાવવાના ધ્યેય સાથે વધુમાં વધુ વૃક્ષારોપણ કરવામાં આવી રહ્યું છે. આ પ્રસંગે કાંકરેજ તાલુકાના ધારાસભ્ય કીર્તિસિંહ વાકેલાએ બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરીના પ્રયાસોને બિરદાવ્યા હતા. સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં બનાસ ડેરી દ્વારા 8 કરોડથી વધારે વૃક્ષો ઉછેરવામાં આવ્યા છે અને પર્યાવરણની રક્ષા માટે દરેક લોકોમાં જાગૃતિ આવે તે માટે વૃક્ષોનું નિકંદન થતું અટકાવવામાં આવે તે ખૂબ જ જરૂરી છે. આ ઉપરાંત અણધાભાઈ પટેલ અને સ્થળી મહંત શ્રી જગદીશપુરી બાપજીએ પણ આશીર્વચન આપવાની સાથે વૃક્ષોનું મહત્ત્વ સમજાવી વૃક્ષોનું જતન કરવા આહ્વાન કર્યું હતું. આ કાર્યક્રમમાં બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરી, કાંકરેજ ધારાસભ્ય કીર્તિસિંહ વાઘેલા, એપીએમસી ચેરમેન અણધાભાઈ પટેલ, થળી મહંત મહંત શ્રી જગદીશપુરી બાપુ સહિત પૂર્વ ભાજપ મહામંત્રી ભારતસિંહ ભટ્ટેસરિયા, અમથાભાઈ ચૌધરી, તાલુકા ભાજપ પ્રમુખ ઈશ્વરભાઈ પટેલ, થરા નગરપાલિકાના કોર્પોરેટર પૃથ્વીરાજસિંહ વાઘેલા તેમજ ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કાંકરેજના મોટા જામપુર ગામે આજે 800 વૃક્ષોને વાવી અને ઉછેરવા માટેનું કામ હાથ ધરી લીધું. ગામના આગેવાનો અને યુવાનો, ગ્રામ પંચાયત અને ખાસ કરીને ગ્રામ પંચાયત અને દૂધ બધાએ સાથે મળીને આ કામને વાયર ફેન્સિંગ, વૃક્ષો અહીંયા લાવવાના, વાવવાનું, ખાડા તૈયાર કરવાનું કામ. માનું છું કે બીજા આજુબાજુના ગામોને પણ પ્રેરણા મળશે અને વૃક્ષારોપણનું અને વૃક્ષ ઉછેરવાનું જે મહાઅભિયાન બનાસકાંઠા જિલ્લામાં આપણે ચાલુ થયું છે એને ઓર તેજ ગતિ મળશે. હું આ કામ કરવાવાળા તમામ યુવાનોને, ગામના આગેવાનોને, ગ્રામ પંચાયતના સરપંચશ્રી અને બધાને હૃદયથી ખૂબ ખૂબ અભિનંદન આપું છું.